ભુજના રેલવે સ્ટેશન પાસે મોટા મોટા ખાડાઓ પડેલા જોવા મળ્યા। ભુજના રેલવે સ્ટેશન પાસે મોટા મોટા ખાડાઓ રસ્તામાં પડી ગયા છે, જેના કારણે અવારનવાર અહીં અકસ્માત સર્જાય છે। અંધારામાં ખાડાઓ દેખાતા નથી અને જેના લીધે લોકો અહીં પડી જતા હોય છે। છેલ્લા બે વર્ષથી આ જગ્યા ઉપર વરસાદના પાણી ખાડાઓમાં ભરાયા છે, તો રેલવે સ્ટેશનની સામેના ભાગમાં જ રોડ બિસ્માર હાલતમાં પડ્યો છે અને રોડમાં ખાડાઓ પણ પડી ગયા છે। અહીં ટુરિસ્ટ પણ આવી રહ્યા છે, તો આવું જોઈને શું વિચારતા હશે કે આ ભુજનો વિકાસ છે? તો ઠેક ઠેકાણે રસ્તાઓ ઉખડી ગયેલા છે, તો ઠેર ઠેર ખાડાઓ પણ નજરે પડે છે। તો શું ભુજ નગરપાલિકાને આ બધું નથી દેખાતું? અહીં ગટરના પાણી પણ ઉભરાય છે, તેની અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ભુજ નગરપાલિકાના સત્તાધીશનું પેટનું પાણી નથી હલતું। આ લોકો તો જાણે રજૂઆતની કોઈ અસર જ ન હોય તેમ એસીવાળી કેબિનમાં બેઠા હોય છે। ભુજ નગરપાલિકાનું આ વિસ્તારનો કોઈ પણ કાઉન્સિલર્સ એકવાર પણ આ મુલાકાત લેવા માટે ગયા નથી કે નથી કોઈ નગરપાલિકામાં જવાબદાર અધિકારીઓ। અહીં રેલવે સ્ટેશન આવેલું છે તો અહીંથી દરરોજને માટે હજારો પ્રવાસીઓ પસાર થાય છે। કેટલો ટાઈમ થયો આને? આને ગાટા ગાટા 5-6 મહિના થઈ ગયા ભાઈ। હા, થોડું છે, વરસાદ પછી રિપેર નથી કર્યો? વરસાદ પછી રિપેર નથી થયો, એટલે દર વર્ષે તકલીફ પડે છે, દર વર્ષે અમને પાણી કેટલું ભરાય છે? પાણી તો સમજી લો તમે, અહીંયા ગાડી બંધ થઈ જાય છે, રસ્તો જ બાદ ચોક્કો હોય છે, આખો બંધ જ પડ્યો હોય છે। ત્યાં ત્યાં કોર્નર ઉપર એટલો જોઈ છે, બે બે તળાવ ભરાય છે। ભુજ નગરપાલિકાના સત્તાધીશો ફક્ત વિકાસની વાતો જ કરે છે, બાકી ભુજના વિકાસને બદલે વિનાશ થઈ રહ્યો છે તેવો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તો ભુજમાં તમામ જગ્યાએ રોડ, રસ્તા, પાણી, ગટરના પાણીની સમસ્યા સતાવી રહી છે। તો અમુક લોકો તો એવું કહી રહ્યા છે કે ભુજ ગટર મુક્ત થશે કે નહીં, કે પછી હવે ગટરના પાણી અને કચરાના ઢગલાના નામે ઓળખાશે। તો રેલવે સ્ટેશનના વિસ્તારમાં પણ કચરાના ઢગલા જોવા મળ્યા હતા, તેમાં ખાડા પડી ગયા છે, ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે। તો હવે તો સત્તાધીશો જાગો અને ભુજનો વિકાસ કરો તેવું ભુજવાસીઓ ઈચ્છી રહ્યા છે। અત્યારે ભુજ રેલવે સ્ટેશન પાસે આવેલી ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે સામે જ મોટા ખાડા, જે ગાડી રાતના ખ્યાલ ન હોય તો એક્સિડન્ટ થઈ જાય, હાથ પગ ભાંગી જાય, રસ્તો આખો ઉખડેલો છે। મિનિમમ 2 વર્ષથી તો હું પોતે જોઉં છું કે વરસાદમાં પાણી ભરાય છે ગટરના વરસાદના, પછી 1-2 મહિના સુધી આ જ પરિસ્થિતિ, નીકળવાની કોઈ જગ્યા નથી, 2 જગ્યાએ। એક બાજુ આપણે એમ કહીએ છીએ કે કચ્છ નહીં દેખાય તો કુછ નહીં દેખાય, આ રેલવે સ્ટેશનની એક્ઝેટ સામે જો ટુરિસ્ટ બધા જઈ રહ્યા છે, બહારના ટુરિસ્ટ આવે છે ત્યારે કિંમત કરી જાય કચ્છની, કે વાતો ખાલી મોટી મોટી કરે છે, બાકી ભુજની પરિસ્થિતિ બહુ ખરાબ છે। ઠેક ઠેકાણે ખાડા છે, રસ્તા ઉખડી ગયેલા છે, તમે આ પોતે જ જુઓ કે આ કાંકરા બધા નીકળેલા દેખાય, બધા મોટા 1.5-2 ફૂટના ખાડા છે, સામે ઝાખરાને જાળી નાખવી પડે છે, તમે ખાલી મટ્ટી નાખી દો ને તો હાથ પગ ન ભાંગે, તમારાથી ખાલી 300-400 મીટર રસ્તો રિપેર નથી થતો, માત્ર ટીવીમાં જાહેરાત દો છો, વ્હાઈટ રોડ દેખાડો છો સારા સારા, કચ્છ નહીં દેખાતું, કુછ નહીં દેખાય, કચ્છમાં આવીને આવું જોવાનું છે, ખાડા ઢેકડા કચરા બધું, ટુરિસ્ટ બહારના આવે છે ને અહીંયાથી જે નીકળે છે ને ચોખ્ખું કે બોલે છે કે કચ્છમાં જે દેખાડે છે એ પરિસ્થિતિ નથી, કચ્છ તાત્કાલિક મૂકી દઈએ, માત્ર ને માત્ર વિકાસની વાતો કરે છે, વિકાસ કર્યો છે કચ્છનો આ લોકોએ કે વિનાશ કર્યો છે કે પોતાનો વિકાસ કર્યો છે એ લોકોને સમજ નથી પડતી। ખાસ કરીને લોકોની માંગ એ છે કે તાત્કાલિક અસરથી આ રેલવે સ્ટેશન છે, આ સામેનો ટુકડો છે, રિપેર થવો જોઈએ, આવી લોક માંગણી છે।